કોલકાતા હાઈકોર્ટે પશ્ચિમ બંગાળમાં મુસ્લિમોને આપવામાં આવેલા પછાત વર્ગના આરક્ષણને રદ કરી દીધું છે અને 2010થી આપવામાં આવેલ પ્રમાણપત્રને પણ રદ કર્યું છે. આ મામલે મમતા બેનર્જીએ નિવેદન આપ્યું છે કે અમે આ નિર્ણયને સ્વીકારીશું નહીં અને તેનો અમલ નહીં કરીશું. આ મુદ્દે મમતા બેનર્જીના પુતળાનું દહન તેમજ વિરોધનો કાર્યક્રમ ટાવર ચોક વેરાવળ ખાતે રાખવામાં આવ્યો હતો, જેમાં જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ જીવાવાળા, મહામંત્રી ડીકે નિમાવત, શહેર ભાજપ મંત્રી દેવેન ઓઝા, ઉપપ્રમુખ રામ સોલંકી, નગરસેવકો સહિત બક્ષીપંચ મોરચાના સૌ કાર્યકર્તાઓ અને પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને મમતા બેનર્જી હાય હાયના સૂત્રોચ્ચાર લગાવ્યા હતા. મુસ્લિમ જ્ઞાતિઓને લાભ આપેલો અને માત્ર 6 જેટલી જ્ઞાતિઓ હિન્દુને લાભ આપેલો અને પશ્ચિમ બંગાળની કલકત્તાની હાઈકોર્ટે એ નિર્ણય જે છે એને વખોડી કાઢ્યો છે અને રદ કરી દીધો છે અને તમામ સર્ટિફિકેટ રદ કરી દીધા છે. ત્યારે છતાં પણ મમતા બેનર્જી છે એની જીદ છોડતા નથી અને આ નિર્ણયને માનતા નથી. એના બદલમાં આજે ટાવર ચોકની અંદર અમારા પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પક્ષીપંચ મોરચાના અધ્યક્ષ આદરણીય મયંકભાઈ નાયક દ્વારા સમગ્ર ગુજરાતની અંદર મુખ્ય ટીમની સાથે રાખીને પૂતળા દહનનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે. આગામી દિવસોની અંદર ફરી વખત પણ જો આ પ્રકારના નિર્ણયો મમતા બેનર્જી દ્વારા લેવામાં આવશે તો એને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં પણ આવશે અને જે નિર્ણયો જે છે એક તરફી લેવામાં આવે છે અને હિન્દુ વિરોધી નિર્ણયો લેવામાં આવે છે એને આજે શહેર ભાજપ અને બક્ષીપંચ મોરચા જે છે એના દ્વારા સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવે છે. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.